ઉમરગામ તાલુકાના પુનાત ગામના આશ્રમમાં ગૌમાતાના છાણ અને ગૌમૂત્રમાંથી ગણેશજીની પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આવનારા ગણપતિ મહોત્સવ નિમિત્તે અને તાલુકામાં મંડપોની શ્રી ગણેશજીની પ્રતિમાઓ દર વર્ષની જેમ સ્થાપના કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોકે ગણેશ વિસર્જન બાદ શ્રીજીની પ્રતિમાનું યોગ્ય રીતે વિસર્જન નહીં કરી શકાતા વિસર્જનોના દિવસો પણ ખંડિત શ્રીજીની પ્રતિમાઓ રઝળતી જોવા મળે છે, જેને કારણે ધર્મપ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળે છે. આ ઉપરાંત પીઓપીના પ્રતિમાના કારણે દરિયાઈ જીવ સૃષ્ટિને પણ નુકસાન થઈ રહ્યું છે. જોકે આવા સંજોગોમાં ઉમરગામ તાલુકાના પુનાટ ગામના આશ્રમમાં ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી શ્રીજીની પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે. બહુ જ ટૂંક સમયમાં ગણપતિ બાપા ખૂબ જ ધામધૂમથી આપણા ઘરે પધારવાના છે, આપણા મહોલ્લામાં, આપણા ગામમાં, આપણા ઘરમાં પધારવાના છે. પણ સાથે સાથે દુઃખ પણ એ છે કે એ જ ગણપતિ બાપા જ્યારે પીઓપીના બન્યા હોય છે તો દરિયા કિનારે વિસર્જિત કર્યા હોય, પછી અમુક દિવસો પછી એ કિનારે આવી જાય છે, ખંડિત હાલતમાં હોય છે. એવું કરવું જોઈએ કે જેનાથી ગણપતિ બાપાની મૂર્તિ ખંડિત પણ ન રહે અને પોલ્યુશન પણ ન વધે. તો એ વિચારને ધ્યાનમાં લઈને અહીંયા આશ્રમમાં, અખંડાનંદ આશ્રમમાં ગૌમાતાના ગોબરમાંથી ગણપતિ બાપાની મૂર્તિ બનાવવામાં આવી છે, જેને નામ આપ્યું છે ગોબર ગણેશ. આ મૂર્તિની ખાસિયત એ છે કે એની પૂજા કરવાથી આપણને પોઝિટિવ વાઇબ્રેશન મળે, ગોબર પોતે પવિત્ર છે એટલે આપણા ઘરમાં પવિત્ર વાતાવરણ બને, પછી એને જ્યારે વિસર્જન કરીએ છીએ ત્યારે દરિયામાં પોલ્યુશન નથી થતું, બલકે દરિયાઈ જીવોને ખોરાક પણ મળે છે અને ઓક્સિજનનું પ્રમાણ પણ પાણીમાં વધે છે. એટલે હું આવાહન કરીશ ભક્તોને કે આ પીઓપીની મૂર્તિની જગ્યાએ આ ઇકો ફ્રેન્ડલી ગણેશને અપનાવો, એની પૂજા કરો, પોઝિટિવ વાઇબ્રેશન સાથે પવિત્રતા, એની સાથે દરિયાઈ જીવોને જમાડવાનો એક લાભ લો. જય ગૌ માતા.